હેવાનોની હેવાનિયતનો ભોગ બનેલી હાથરસની 19 વર્ષની પીડિતાની ઘટનાની સ્થાય હજુ સુકાઈ નથી. ત્યાં મહીસાગર જિલ્લાના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક મહિલા પર વિધમી યુવકો દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. વિધમી યુવકો દ્વારા ગેંગરેપ ગુજારી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તારના વિધર્મી યુવાનો દ્વારા બ્લેકમેલ કરીને ધમકીઓ આપી છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન કરીને મહિલા પર વારંવાર ગેંગરેપ કરવામાં આવતો હતો. મહિલાને આરોપીઓ પોતાના ઘરે બોલાવી ડરાવી ધમકાવી વારાફરતી ગેંગરેપ આચરીને પીડિત મહિલાને બાળકોને મારી નાખવા સહિતની ધમકી આપતા હતા. જો કે ધમકીથી ડરી ગયેલી મહિલાના આરોપીઓ વારંવાર લાભ લેતા હતા, પરંતુ પીડિત મહિલાએ સાહસ કરીને સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેથી સંતરામપુર પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ 1 અનિત ખાન જરીજ ખાન પઠાણ રહેવાસી ભાટિયા ટેકરી સંતરામપુર, ઇમરાન હાજી રમજાની મુલતાની રહેવાસી મદારી ટેકરી સંતરામપુરની ધરપકડ કરી સંતરામપુર ખાતેની સ્ટેટ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. મહીસાગરના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક મહિલા રહેતી હતી, તેની સાથે 2 વિધર્મી યુવકોએ પરિચિત કેળવ્યો હતો. ત્યારબાદ મહિલાને લઈને વિધર્મી યુવકોના મનમાં હવસનો કીડો સરવર્યો હતો અને તેમણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ મોકાનો ફાયદો ઉઠાવીને બંને વિધર્મી યુવકો મહિલાના ઘરમાં ઘૂસ્યા હતા અને મહિલાને બ્લેકમેલ કરી તેના જ ઘરમાં ગેંગરેપ કર્યાનો આરોપ લગાવ્યો છે. પૂછપરછમાં બંને આરોપીઓએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. બંને આરોપી પીડિતાને ખોટી રીતે બ્લેકમેલિંગ કરીને ફોન કરીને વારંવાર બોલાવીને તેની મરજી વિરુદ્ધ વારાફરતી દુષ્કર્મ આચરતા મહિલાએ સહન ન થતાં સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. સંતરામપુર પોલીસે ગણતરીના સમયમાં જ બંને આરોપીને ઝડપી લઈને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિધર્મી યુવાનોએ મહિલા પર ગેંગરેપ કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સંતરામપુર પોલીસે પીડિતાની ફરિયાદ લઈ ગેંગરેપ કરનાર બંને યુવાનો વિરુદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી છે. એક બાજુ આખા દેશમાં હાથરસની ઘટના હચમચાવી રહી છે, ત્યારે દેશમાં એક પછી એક મહિલા ઉપર બળાત્કાર ગેંગરેપની ઘટનાઓ બનવા પામી છે. અમીન કોઠારી, ZSTV મહીસાગર.